तो हूँ प्रकाश लाड फरीथी आपनी समक्ष प्रस्तुत थाउ छु। आजे अंग्रेजीनो पहेलो काव्य माय सॉन्ग विषे माहिती मेळवीशुं। वीडियो थोड़ो मोड़ो मुकायो छे कारण के मारे बोर्ड ना पेपर नी कामगिरी चालू होवाथी मने समय ना अभावे वीडियो प्रिपेर करवानो टाइम मळ्यो नथी, एटले आपनी क्षमा याचना। मित्रों, आ जे काव्य छे ए रवींद्रनाथ टैगोर जे जाणीता कवि छे अने एना द्वारा लेखित एना द्वारा रचित आ काव्यनी अंदर एक गीत एक बाळकना जीवनमां एक मनुष्यना जीवनमां शुं परिवर्तन लावी शके, शुं करी शके छे एनो भाव आ काव्यमां आपणे माणीशुं। तो मित्रों जोईए आ कविता माय सॉन्ग बाय रवींद्रनाथ टैगोर। मित्रों, सौ प्रथम हूँ आ काव्यनो पठन करीश अने त्यार पछी आपणे एने समजवानो प्रयत्न करीशुं। तो माणीए काव्य माय सॉन्ग। पोयम वन माय सॉन्ग बाय रवींद्रनाथ टैगोर स्टैंडर्ड 10। लेट अस लिसन दिस पोयम साइलेंटली। दिस सॉन्ग ऑफ माइन विल विन इट्स म्यूजिक अराउंड यू माय चाइल्ड लाइक द फॉन्ड आर्म्स ऑफ लव। This song of mine will touch your forehead like a kiss of blessing. When you are alone, it will sit by your side and whisper in your ear. When you are in the crowd, it will fence you about with aloofness. My song will be like a pair of wings to your dreams. It will transport your heart to the verge of the unknown. It will be like the faithful star overhead when dark night is over your road. My song will sit in the pupil of your eyes and will carry your sight into the heart of things. And when my voice is silent in death, my song will speak in your living hearts. So this is the poem by Rabindranath Tagore. मित्रो, हवे आने एक एक पंक्तिओ द्वारा समझवानो प्रयत्न करीए छीए। दिस सॉन्ग ऑफ माइन विल विन इट्स म्यूजिक अराउंड यू। विन एटले आजूबाजू फरवू, मूव वगैरह। तो आ मारू जे गीत छे ते तारी आजूबाजू घूमिया करशे। माई चाइल्ड लाइक द फॉन्ड आर्म्स ऑफ लव, एक प्रेमाळ हाथनी माफक तारी आसपास विटड़ायेलू रहेशे। This song of mine will touch your forehead like a kiss of blessing. Kiss of blessing એટલે પ્રેમ રૂપી ચુમીઓ। મિત્રો, અહી એક માતા બાળકને જે રીતે વહાલ કરે છે એના કપાળ ઉપર એક ચુંબન કરીને એક ચુમી કરીને, તેવી વાત કવિએ પોતાના ગીત દ્વારા કહેવા માંગે છે। એ કહેવા માંગે છે કે આ સુંદર મજાનું જે ગીત છે એ તારા કપાળ ઉપર સુંદર મજાનો વહાલ આપશે, આશીર્વાદ આપશે। વેન યુ આર અલોન ઇટ વિલ સ્ટીક બાય યોર સાઇડ એન્ડ વિસ્પર ઇન યોર ઇયર। મિત્રો, અલોન એટલે એકલા અને વિસ્પર એટલે ધીમેથી કાનમાં કહેવું તે। એટલે કવિ એવું કહેવા માગે છે કે તું જ્યારે એકલો હોઈશ ત્યારે આ મારું જે ગીત છે તે તારી બાજુમાં આવીને બેસશે અને તારી કાનમાં સુંદર મજાની વાતો કરશે। વેન યુ આર ઇન ક્રાઉડ, જ્યારે તું ટોળામાં હોઈશ, ઇટ વિલ ફેન્સ યુ અબાઉટ વિથ અલોફનેસ। તો તારી ટોળાની અંદર જે એકલતા હશે તેને દૂર કરવા માટે એ તારી બાજુ આજુબાજુ એક ફેન્સ એટલે કે વાડની માફક વીંટળાઈ જશે। માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ। તારા સ્વપ્નો જે છે, તારા સ્વપ્નોને એક સુંદર મજાની ઉડાન આપવા માટે મારું ગીત છે તે એક પક્ષીની પાંખો બની જશે। ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્જ ઓફ અનનોન। મિત્રો, જ્યારે પક્ષીની વાત આવે છે તો પક્ષી એક સ્થળેથી બીજી સ્થળે સ્થળાંતર કરે છે, મુસાફરી કરે છે, એને સ્થળની ખબર નહોતી હોતી, એ રીતે આ મારું જે ગીત છે એ તને પણ આ પાંખોરૂપી સુંદર મજાની ઉડાન આપીને તને એક અનનોન જગ્યાએ સુંદર મજાની જગ્યાએ તને લઈ જશે। ઇટ વિલ લાઈક ધ ફેથફુલ સ્ટાર ઓવરહેડ વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ। મિત્રો, અહીં ફેથફુલ સ્ટારની વાત આવી છે। મિત્રો, તમને ખબર છે કે ધ્રુવનો તારો જે છે એ ક્યારે પણ પોતાની દિશા બદલતો નથી। આપણે જાણીએ છીએ કે ઉત્તર દિશામાં જ જોવા મળે છે। જ્યારે કોઈ પ્રવાસી અટવાઈ જાય છે ત્યારે તે ધ્રુવના તારાને શોધે છે અને એ જ રીતે પોતાની ઉત્તર દિશા નક્કી કરે છે। તો આ કવિ આ પંક્તિ દ્વારા કહેવા માગે છે કે મારું ગીત જે છે એ ફેથફુલ સ્ટાર એક વિશ્વાસુ તારાની માફક તારા માથાની ઉપર રહેશે
અને ત્યારે તું એકલો હોઈશ ત્યારે તને માર્ગદર્શન કરશે. માય સોંગ વિલ સીટ ઇન યોર પ્યુપિલ્સ ઓફ યોર આઈસ. મિત્રો, એ પ્યુપિલ નોર્થ વિદ્યાર્થી નથી, પ્યુપિલ નોર્થ થાય છે એક આંખની કીકી. તો તારી આંખની કીકીની અંદર મારું ગીત બેસી જશે એન્ડ ઇટ વિલ કેરી યોર સાઇટ ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ. મિત્રો, અહીં એ કહેવા માગે છે કે તારા જે સ્વપ્નો જે છે બરાબર અને તારું જે હૃદય છે ત્યાં સુધી એ પહોંચી જશે. એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલન્ટ ઇન ડેથ. કવિ પોતાની વાત કરે છે, જ્યારે હું મૃત્યુ પામીશ ત્યારે પણ આ ગીત જીવંત રહેશે. એન્ડ માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ. અને મારા આ ગીતનું સુંદર મજાનું ગાન, સુંદર મજાની ધ્વનિ તારા હૃદયમાં હંમેશા ગુંજતી રહેશે. તો આ સુંદર મજાના ગીત દ્વારા આપણે કવિ જે કહેવા માગે છે તે સમજવાનો પ્રયત્ન કર્યો. તો હવે પછી આપણે જોઈએ આ કવિતાના ડિફિકલ્ટ વર્ડ્સ.